પાયલ માજી સરપંચ, એસઆરપીની જે વેદના હતી એવું ખરેખર અવળે જ જાણી જયારે ટીવી ચેનલ ઉપર આવી અથવા મોબાઈલ દ્વારા મેં જોયું ત્યારે એસઆરપીની વેદના મેં જાણી છે કે જે લોકોની દર મહિને અથવા દર 3 મહિને એ લોકોનું સ્થળાંતર કરવું પડે છે, બદલી થતી હોય છે. હવે જયારે એ પોતાના ફેમિલી જોડે રહે એટલા માટે એમની જો જિલ્લામાં સ્થાયી રહે તો એમના પોતાના ફેમિલી જોડે સુરક્ષિત રહે, પોતાના બાળકો અભ્યાસ કરતા હોય તો અભ્યાસમાં બી તકલીફ ના પડે, દર મહિને દર 3 મહિને જો બદલી થતી હોય તો પોતાના બાળકને ભણવામાં બી તકલીફ પડતી હોય છે. એટલા માટે પોતાના બાળક જોડે રહી અને એમને પોતાનું બાળકની સલામતી, પોતાનું બાળક કયા ધોરણમાં ભણતું હોય છે એ બી એમને જાણતા નથી હોતા કે મારું બાળક કયા ધોરણમાં ભણે છે. ખાલી ફક્ત પૈસાની મજબૂરીના ખાતરે એમને નોકરી કરવી પડે છે અને પોતાના ફેમિલીમાં કોઈ બી થાય છોકરાને કે પોતાની પત્નીને ત્યારે એમનું કોઈ સુરક્ષિત હોતું નથી. પોતાના પતિ નોકરી હોય છે અને જ્યારે અમે આજે અમારા ગામમાં 500 થી ઉપર પત્ર લખી અને અમે એવી અરજી કરીએ છીએ કે જે અમારા ગામના એસઆરપી મિત્રોને સ્થાયી જિલ્લાઓમાં નોકરી રહે અને તેમને સ્થળાંતર ના કરવું પડે તો એમને પોતાના ફેમિલી સાથે સુરક્ષિત રહે. હસ્તુ, જય હિન્દ. પત્ર નરેન્દ્રભાઈ સાહેબને મુખ્યમંત્રી અને પ્રદીપસિંહ